મયુરનગર ગામમાં લોકોને પડતી મુશ્કેલી ધ્યાનમાં લેવામાં આવતી નથી અને આવતા જતા ગામ લોકોને લોકડાઉનની પરિસ્થિતિમાં પારવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે હળવદ જવા આવવામાં ખૂબ જ યાતના સહન કરવી પડે છે। ત્યારે મયુરનગર ગામના સરપંચ સહિતના યુવાનોએ તંત્રના ભરોસે ન રહીને પોતાના પૈસાથી તૂટેલા પુલનું સમારકામ કર્યું હતું અને તૂટેલા પુલથી આજુબાજુના ત્રણ ગામોના સંપર્ક પણ રહેતા નથી। ત્યારે તંત્ર આંખ આડા કાન કરી રહી છે અને લોકો છેલ્લા ચાર વર્ષથી આ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ઉકેલ લાવવા માંગ કરવામાં આવી રહી છે। સરપંચ મનસુખભાઈ વસ્તાભાઈ, મારી અનેક રજૂઆત કરવા છતાં આ અમારા ચાર વર્ષથી પુલ જર્જરિત હાલતમાં છે, અનેક રજૂઆત કરતા છતાં કોઈ અમારું કાને ધ્યાન લેતું નથી। અને બીજું કે તમામ સરકારી કચેરી મયુરનગર ગામમાં આવેલી છે, ચાર ગામનો વહીવટ અહીંયા થાય છે, સરકારી દવાખાનું છે, પોસ્ટ ઓફિસ છે, બેંક છે, સ્કૂલ છે, અને આ ગામ લોકોએ પોતાના ખર્ચે ફાળો કરી અને આ પુલનું કામ ચાલુ કરે છે। તો અમારી અનેક રજૂઆત છે, જો અમારી આ રજૂઆત સરકાર નહીં સાંભળે તો ગાંધીજીની માર્ગે અમે આંદોલન કરશું। બસ, મયુર રાવલ, કેટીવી ન્યૂઝ, હળવદ।